હેલો, જાગૃતતા વાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા રખાણી. હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આપણે અગત્યની વાત કરી દઈએ કે આપણે જે બીએમઈ જે છે, બીએમઈ અને મેથ્સ વન, એમાં જે લોકોને રેમેડિયલ એક્ઝામ આવી છે એના માટે આપણે એના ક્લાસ ચાલુ કર્યા છે ફ્રી ઓફ કોસ્ટ. તો જે કોઈ છોકરાઓને રેમેડિયલ એક્ઝામ આપવાની હોય અથવા તો જે લોકોને ઓનલાઈન એક્ઝામ આપવાની બાકી હોય એવા લોકોને નીચે ડિસ્કશન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ફટાફટ એની પર ક્લિક કરીને જોડાઈ જાઓ. આજે સાંજે 7 વાગે બીએમઈ એટલે કે બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ જે છે એનું લેક્ચર છે, એમસીક્યુની પ્રેક્ટિસ છે. તો ભૂલ ચૂક કરતા નહીં અને મિસ કરતા નહીં, રાઈટ? અને બીજી એક સારા સમાચાર એ છે કે તમે લોકો જોતા હશો કે આપણા જે જાગૃતતા વાસી ફેમિલી જે છે એનું 50,000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થવાયા છે, એના માટે આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો એ સેલિબ્રેશન જે છે એ હવે આ શનિવારે પાછું રાત્રે 9:30 વાગે આપણે રાખેલ છે. તો એ 9:30 વાગે ક્યાં આગળ છે? તો યામી એન્ડ ચિંતન વ્લોગ્સ નામની ચેનલ છે, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો તમે એમાં જોડાઈ જજો. એમાં આપણે લાઈવ આવીએ છીએ, છોકરાઓને ક્વેશ્ચન હોય આપણે છોકરાઓને ક્વેશ્ચન પૂછીએ છીએ, ક્વિઝ રાખીએ છીએ, જે ફર્સ્ટ આન્સર આપે એને આપણે પ્રાઇઝ મની આપીએ છીએ. તો મિસ ના કરતા, ખૂબ જ સારી બહુ મજા આવે છે, ખૂબ બધા એન્જોય કરીએ છીએ. તો તમે લોકો પણ એન્જોય કરવું હોય તો 100% એમાં તમે જોઈન થઈ જજો. હવે આજે મિનિમમ મને 5 કોલ આવેલા છે કે સર અમારી કોલેજમાંથી એવું કીધું છે કે સેકન્ડ સેમેસ્ટર વાળા જે ડિપ્લોમા હોય કે સેકન્ડ સેમેસ્ટર વાળા ડિગ્રી હોય એ લોકોને મેરિટ બેઝ પ્રોગ્રેશન નહીં મળે, તમારી એક્ઝામ કદાચ લેવાશે. હજુ પણ એ લોકોને એવું કહી રહ્યા છે. તો હવે હું તમને વિથ પ્રૂફ તમને હું કહી દઈશ. વિથ પ્રૂફ એટલે શું? તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે નહીં. હવે સૌથી પહેલા તો આજે કઈ ડેટથી તમને ખ્યાલ હશે, 3 ઓગસ્ટે તમારું થર્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થાય છે, બરોબર? જો તમારી એક્ઝામ લેવાની હોય તો અત્યાર સુધી એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું હોય, તમારે એક્ઝામ ફોર્મ આવી ગયું હોય. આ પહેલી નંબરની વાત. બીજા નંબરની વાત તમને હું કહી દઉં, બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ, બેચલર ઓફ આર્કિટેક્ચર, આ બેચલર એટલે કે અંડર ગ્રેજ્યુએટ કહેવાય, તમને લોકોને ખબર જ હશે, એ પણ જીટીયુની અંડર જ આવે છે. બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ અને બેચલર ઓફ આર્કિટેક્ચર, આ બંનેના સેકન્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર અને સિક્સ્થ સેમેસ્ટરના મેરિટ બેઝ પ્રોગ્રેશન, રેગ્યુલર સ્ટુડન્ટ્સના મેરિટ બેઝ પ્રોગ્રેશનના ફોર્મ 2 દિવસ પહેલા જ આવ્યા છે. હવે જો બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટના સેકન્ડ સેમેસ્ટરને મેરિટ બેઝ પ્રોગ્રેશન હોય, બેચલર ઓફ આર્કિટેક્ચરના સેકન્ડ સેમેસ્ટરને જો મેરિટ બેઝ પ્રોગ્રેશન હોય અને ડિગ્રી અને ડિપ્લોમા વાળાને મેરિટ બેઝ પ્રોગ્રેશન ના હોય, એટલે શું તમે આપણે બધા બીજા ગ્રહ પરથી આવેલા છીએ? એવું ના જ હોય. અને જો એવું હોય તો તમારા માટે બહુ મોટી પક્ષપાત થઈ ગઈ કહેવાય, તો તમારી કોલેજ કહે છે એ સાચું છે. સેકન્ડ સેમેસ્ટર કોની વાત કરું છું? આર્કિટેક્ચર, અને સેકન્ડ સેમેસ્ટર બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ. આ બંનેના સર્ક્યુલર પ્રૂફ માટે એ બંનેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે એકવાર જોઈ લેજો. તો એ સેકન્ડ સેમેસ્ટર વાળાને મેરિટ બેઝ પ્રોગ્રેશન હોય તો આપણે શું ગુનો કર્યો છે? હે, આપણે કોઈ પાપ કર્યું છે? આપણે કોરોનાને બોલાયા છે કે આપણને મેરિટ બેઝ પ્રોગ્રેશન નથી, બરોબર? તો હજુ કોઈને એવું લાગતું હોય કે ભાઈ મેરિટ બેઝ પ્રોગ્રેશન છે, તો મેક્સિમમ તમે 4 થી 5 દિવસ રાહ જુઓ, જીટીયુ નું સર્ક્યુલર આવશે, તમને ક્લિયર થઈ જશે કે તમને મેરિટ બેઝ પ્રોગ્રેશન છે કે નહીં. જો હજુ પણ તમારે તમારી કોલેજનું માનવું તમે માની શકો છો, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. ઠીક છે, બાય.